विशेष मुलाकात में बेधड़क जवाबों आपता जामनगर ग्राम्य ना आपना उम्मीदवार प्रकाश डोंगा। सत्योदय जामनगर ग्राम्य विधानसभा ना आम आदमी पार्टी ना उम्मीदवार प्रकाश डोंगा शिक्षित उम्मीदवार छे। उपरांत तेओ जाणीता करवेरा सलाहकार अने सफल बिजनेसमैन छे। प्रकाश डोंगा खेडूत पुत्र होवाथी नानी वयथी पोताना परिवार साथे खेतीना तमाम कामो पण करेला छे। तेओ समाजना विविध वर्गोना प्रश्नोने सारी पेठे जाणे छे। કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યા અંગે અધિકારીઓ સાથે કેવી રીતે વાતચીત કરવી તે અંગેનો તેઓને લાંબો અનુભવ છે। જામનગરના મોટી ખાવડી સિક્કાથી માંડીને જોડિયા સુધીના વિશાળ મતવિસ્તારમાં ચૂંટણી લડી રહેલા પ્રકાશ ડોંગાએ આ સમગ્ર મતવિસ્તારના એક એક ગામના પ્રશ્નોનો અભ્યાસ કર્યો છે અને તાજેતરમાં તેઓએ ફેસબુક લાઇવના માધ્યમથી આ પ્રકારના કેટલાક પ્રશ્નો પણ ઉકેલ્યા છે। તેઓ પોતાના મતદારો પોતાના હક્કો અંગે જાગૃત બને તે માટે પ્રયત્ન કરી રહ્યા છે। આ ઉપરાંત તેઓ ચૂંટણીમાં વિજય મેળવશે તો ધારાસભ્ય બન્યા પછી પોતાના મતવિસ્તારમાં દર 100 દિવસમાં એક વખત એક ગામની મુલાકાત લેશે એવું પણ તેઓએ વચન આપ્યું છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ ડોંગાએ જણાવ્યું છે કે તેઓની પાર્ટીની સરકાર બને કે વિપક્ષમાં બેસવાનો વારો આવે કોઈપણ પરિસ્થિતિમાં તેઓ પોતાના મતવિસ્તારના પ્રશ્નો અંગે સબળ રજૂઆત માંડીને આંદોલન સુધીના કાર્યક્રમો આપવામાં અચકાશે નહીં। સત્યોતેર જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના ગ્રામજનો આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ ડોંગાથી ખૂબ જ પ્રભાવિત થયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। પ્રકાશ ડોંગા જે મિટિંગ તથા સભામાં પોતાની સ્પીચ આપે છે ત્યારે સત્તાધારી પાર્ટી ભાજપ સામે તાકાતથી વાત કરતા હોવાથી મતદારોને પણ પ્રકાશ ડોંગામાં કંઈક દમ છે તેવું લાગી રહ્યું છે, જેને કારણે સત્યોતેર જામનગર ગ્રામ્ય વિધાનસભાની ચૂંટણી રસાકસી ભરી બની રહેશે તેવું જાણકારો કહી રહ્યા છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા સત્યોતેર જામનગર ગ્રામ્ય વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ ડોંગાની તેઓના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે। આજે અમે લોકો આમ આદમી પાર્ટીના મધ્યસ્થી જે ચૂંટણીનું કાર્યાલય હોય છે ત્યાં આવ્યા છે। ખાસ કરીને 77 વિધાનસભાના જે ઉમેદવાર છે પ્રકાશભાઈ ડોંગાને મળવા આવ્યો છે, કારણ કે એમનું જે કાર્યાલય છે લાલપુર બાયપાસ રોડ ઉપર આવેલું છે અને રાત્રે 12 વાગ્યા છે આજે, અને અમે લોકો એ વિઝિટમાં છે કારણ કે આખો દિવસ તો એ લોકો લોકસંપર્કમાં હોય છે એટલે મળવાનો મોકો મળતો નથી, એટલે આજે અમે લોકો એમના કાર્યાલય ઉપર આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો પ્રકાશભાઈ ડોંગા તો ચૂંટણી લડે છે, આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે, અને એમની હરીફ ઉમેદવારની વાત કરીએ તો રાઘવજીભાઈ પટેલ છે, કૃષિમંત્રી છે અને ભાજપ ના એ ઉમેદવાર તરીકે જાહેર થયા છે, અને પછી જીવનભાઈ કુંભરવાડિયા કે જે કોંગ્રેસમાંથી ટિકિટ આપી છે, અને કાસમભાઈ ખપ્પી કે જે બહુજન સમાજ પાર્ટીમાંથી ટિકિટ લડે છે, એટલે 4 ઉમેદવાર મુખ્ય હરીફ પક્ષો તરીકે જાહેર થયા છે। અને ખાસ કરીને આ જે 77 ગ્રામ્ય વિધાનસભા જે છે એમાં ટોટલ 127 ગામડાઓ આવેલા છે, અને લગભગ મેજોરિટી જે પ્રકાશભાઈ ડોંગા છે એને લગભગ ગામડાનો પ્રવાસ પણ કરી નાખ્યો છે, અને ખાસ કરીને બૂથની વાત કરીએ તો બૂથમાં બહુ મોટા આવેલા છે, વધારે પડતા આવેલા છે, 279 બૂથ આવેલા છે, અને ટોટલ મતદારોની વાત કરીએ તો 2.5 લાખથી વધારે મતદારો પણ આ વિસ્તાર ધરાવે છે, એટલે આ વિધાનસભા ધરાવે છે, અને આની અંદર વાત કરીએ તો 3.5 લાખથી વધારે વસ્તી છે। લગભગ લોકોના સામાન્ય ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો હોય છે એ પ્રશ્નોને વાચા આપવા માટે થઈ, અને ખાસ કરીને પ્રકાશભાઈ ડોંગા છે ગ્રામ્ય વિસ્તારમાં છે, ખેડૂત પુત્ર છે, આમ વાત કરીએ તો એ પોતે વ્યવસાયે એક ટેક્સ સલાહકાર છે એટલે એડવોકેટ છે, અને દોડતા છે, યુવા છે, લીડર છે, આ રીતે બધા ગુણ એનામાં સંપન્ન છે, અને ખાસ કરીને જે મુખ્ય જે ગ્રામ્ય વિસ્તારના મુખ્ય જે ગામ કહેવાય એવા સિક્કા નગરપાલિકાની વાત કરીએ તો સિક્કા નગરપાલિકા પણ આ 77 ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે, જોડિયા ગામ પણ આ મત વિસ્તારમાં આવેલું છે, હડિયાણા ગામ પણ આ વિસ્તારમાં આવેલું છે એટલે કે 77 વિધાનસભામાં આવેલું છે, મોટી ખાવડી, બેડી, ફલ્લા અને ખીમરાણા આ બધા જે મુખ્ય ગામ છે એ બધા 77 વિધાનસભામાં આવેલા છે। તો આ લગભગ પ્રવાસ તો પ્રકાશભાઈ ડોંગાએ કરેલો છે, આપણે એમને પૂછશું કે સાહેબ તમે છેલ્લા ઘણા સમયથી આ બાબતમાં એક્ટિવ થઈ ગયા છે, આમ આદમી પાર્ટી તમને ટિકિટ આપી છે તો તમે પ્રવાસ પણ કરો છો, મારી અત્યારે છેલ્લી પરિસ્થિતિ શું લાગે છે? અત્યારે તો ચિત્ર બહુ સારું લાગે છે અને સહજ વાત છે કે અમે લડીએ છીએ, હા એ બીજા નંબરની વાત છે, બિનરાજકીય છે, પહેલી વખત છે, અનુભવ નથી, પણ હાલ માહોલ બહુ સારો છે। તમારા સ્પીચ, તમારું જે વર્ચસ્વ છે, જે સ્ટેજ ઉપરથી જે સ્પીચ આપો છો, ગ્રામ્ય વિસ્તારના લોકો એ બાબતથી પણ પ્રભાવિત છે, તમે ભલે તમે કહો છો હું રાજકારણી નથી પણ રાજકારણીને તમે ગુરુ નીકળ્યા છો। જો એમાં જયેશભાઈ થોડું આગળ જવું પડશે કે હાલ હું વકીલ છું, વિધાનસભાની ચૂંટણી લડું છું, મારો મતદાર વિસ્તાર જે છે એ જામનગર ગ્રામ્ય છે, આ બધા જ લોકો જે છે એ મોટાભાગના છે ખેડૂતો છે અથવા તો પશુપાલકો છે વધારે પડતા, હું પોતે ખેડૂતનો દીકરો છું અને એવો ખેડૂતનો દીકરો નહીં કે જે ખેડૂતના દીકરાને ખેડૂતના ઘરે જન્મી અને પછી ક્યાંય VIP હાઈફાઈ સિસ્ટમમાં ગયો, હું કોલેજ કરતો ત્યાં સુધી વેકેશનમાં ગામ જતો તો રાત્રે પાણી જે રાત્રે પાવર આવે છે રાત્રે પાણી વાળવા જતો, દિવસના મારા પપ્પા સાથે થ્રેસરમાં મગફળી કાઢવા જતો,
आ सिवाय ખેડૂતોની ગ્રામ્ય લેવલે જે કંઈ પણ પીડા છે એ મેં ફીલ કરેલી છે. શહેરમાં જ્યારે હું આવ્યો ત્યારે મેં પહેલાં તો મને એમ હતું કે આમ જ હાલતું હશે બધે, પણ શહેરમાં જ્યારે આવ્યો તો એ શહેરની જિંદગી અને ગામડાની જિંદગી આમાં સરકારની મળતી જે સુવિધાઓ છે એમાં ઘણો બધો તફાવત છે. એટલે હું એની સાથે જે વાત કરું છું એમાં કોઈ એટ્રેક્શન નથી, પણ એ પોતી કી પીડા લાગે છે એટલે લોકોને હું ઝડપથી ગમું છું, કારણ કે લોકોને એમ લાગે છે આ તો આપણો છે, એ જ મુદ્દો છે. તમે 77 વિધાનસભાના જે મત વિસ્તાર છે તેમાં જાઓ છો, શું એ લોકોના મુખ્ય પ્રશ્નો ક્યાં ક્યાં તમારા ત્યાં ઉપર આવ્યા છે? જો ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે સાર્વજનિક છે, ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે તે ગામના પોતાના છે. જેમ કે વિજયપુર, ભરતપુર, નંદપુર, બજરંગપુર વાળો જાય ત્યાં એક પ્રશ્ન એવો છે કે ત્યાં વંથલીથી એક રસ્તો જાય છે. આ રસ્તામાં જયેશભાઈ ખૂબી એવી છે કે રોડ જે છે જે બનવો જોઈએ, ઘણા બધા લોકોની અવરજવર ત્યાંથી છે, વર્ષોથી એ રસ્તો છે એ એકદમ બિસ્માર હાલતમાં છે અથવા બન્યો જ નથી. ત્યાં સિંચાઈ વિભાગ જે છે એ એવું કહે છે કે આ રોડ છે એ જિલ્લા પંચાયતે બનાવવાનો હોય, જિલ્લા પંચાયતવાળા લોકો છે એ એમ કહે છે કે આ સિંચાઈ વિભાગે બનાવવાનો હોય. આમની વચ્ચે લોકો છે એ પીલાતા આવે છે, એ ત્યાંનો પ્રશ્ન છે. એટલે દરેકે દરેક જગ્યા પર અલગ અલગ જગ્યાએ જાય. દાખલા તરીકે મારો ઠેબાનો પ્રશ્ન છે, વિજર કી ફીડર છે, તો વિજર કી ફીડરમાં એવી ઘટના હતી કે છેલ્લા 1.5 કે 2 મહિનાથી એ ફીડરમાં નહીં તો રોટેશનમાં ખેડૂતોને જે રાત્રે પાવર આવે ને 8 કલાક, એ રોટેશનમાં આવતો હોય કે આ રવિવારથી આ રવિવાર સુધી રાત્રે, બીજા રવિવારથી ત્રીજા રવિવાર સુધી દિવસના, ત્રીજાથી ચોથા સુધી અડધી રાતે અડધા દિવસના, આ રીતે રોટેશન હોય. 1.5 કે 2 મહિનાથી આ ફીડરમાં ખબર નહીં ટેકનિકલ ફોલ્ટ હોય કે પછી ઇરાદાપૂર્વક હોય, 2 મહિના સુધી રાત્રે જ પાવર આવે ખેડૂતોને. ખેડૂતો મારી પાસે આવ્યા, એને મને કીધું કે ભાઈ 2 મહિના સુધી આ છે, અમે ખૂબ જ રજૂઆત કરી છે, હવે શું કરવાનું? સોશિયલ મીડિયામાં 1-2 મહિના હું લાઈવ થઈ અને મેં અત્યારે એક મિશન છેડ્યું છે. જ્યારથી હું ડિક્લેર થયો છું ત્યારથી દરરોજ ગામનો 8-10 ગામનો પ્રવાસ કરવાનો, ત્યાંની સ્થાનિક જે પીડા હોય એ પીડા સોશિયલ મીડિયા પર મારે બીજા દિવસે દરરોજ એક પીડા હું લાઈવ કરું છું. આમની પાછળનું લોજિક એ છે જયેશભાઈ કે જે ગામ હોય ને, નાનું એવું ગામ હોય, એ ગામની જે સમસ્યા હોય ને તો એ ગામ લોકોને એમ હોય કે આનાથી લોકોને શું ફેર પડશે, આ તો અમારી એકની જ સમસ્યા છે. પણ જ્યારે હું FBના માધ્યમથી લાઈવ થાઉં છું તો બીજા લોકોને ખબર પડે છે, હતા અચ્છા આપણે એક જ પીડિત નથી, પીડિત તો આખી દુનિયા છે. તો વિજર કે ફીડરવાળો જે છે એ શુક્રવારે હું લાઈવ થાઉં, શુક્રવારે હું સોશિયલ મીડિયામાં એમ કહું કે રવિવારે જે રોટેશન ચેન્જનો ટાઈમ છે એ થાય તો ઠીક છે, નહીંતર સોમવારે આપણે બધા વિજર કે ફીડર પર જાશી, ખેડૂતો તમે આવજો અમે પણ જાશી. મને એનો કોઈ અહંકાર નથી, પણ મને એ વાતનો આનંદ છે કે રવિવારથી, ગયા રવિવારથી, સોમવારથી મને ખેડૂતોના ફોન મીંડાવવા કે અમારું રોટેશન ચેન્જ થઈ ગયું છે, અમને દિવસના પાવર મીંડો છે આવવા. એટલે એ ટૂંકમાં ધારાસભ્ય થયા પહેલાં તમારો પ્રભાવ પડવા મીંડો એવું કદાચ કહી શકીએ, અથવા જે અત્યાર સુધી સિરિયસ નહોતા લેતા એ કદાચ હવે સિરિયસ મીંડા છે લેવા. ત્યારે તમારે જે મત વિસ્તારમાં ચૂંટણી લડો છો એમાં રાઘવજીભાઈ પટેલ, ખાસ કરીને 2017ની વાત કરીએ તો 2017માં વલ્લભભાઈ નામના વ્યક્તિ હતા, કોંગ્રેસમાંથી ટિકિટ લઈને જીતા હતા અને પછી એને રિઝાઇન કરી અને પેટા ચૂંટણીમાં છે એ ભાજપે રાઘવજીભાઈને ટિકિટ આપી, પેટા ચૂંટણી લડાવી હતી તો રાઘવજીભાઈ જીતી ગયા હતા. તો આ બંને કોંગ્રેસ અને ભાજપ બંને આ સીટો એવી છે કે બંને લોકોને મત આપેલા છે, તો હવે આમ આદમી પાર્ટીનો પગ પેસારો થયો છે, શું લાગે છે તમને? ધારો કે જીતની વાત કરીએ તો જો પહેલાં વાત રહી ભાજપ કોંગ્રેસની, તો હું જેટલું સમજી શક્યો છું, હું એમ નથી કહેતો કે હું બધું સમજી ગયો છું, પણ જ્યાં સુધી હું સમજી શક્યો છું ત્યાં સુધી 2 વાત એક કોમન મને જાણવા મળે છે. એક તો લોકો એમ કહે છે કે અમે આ બંનેથી પીડિત કે ત્રાહિત હતા, ત્રાહિમાં પોકાયેલા હતા, પણ અમારી પાસે સારો વિકલ્પ નહોતો. એક વર્ગ આવો છે જે એમ કહે છે કે નહીં હવે અમને ઓપ્શન મળ્યો છે. એક વર્ગ એવો છે કે જે અમને એવું કહે છે કે અમને એ સમજતા 75 વર્ષ થયા કે ભાજપ અને કોંગ્રેસ આપને દેખાય છે બે ખરેખર છે તો એક જ. એટલે આવા લોકો છે એ પણ અમારી સાથે અત્યારે છે. રહી વાત રાઘવજીભાઈની, તો મારી જેટલી ઉંમર છે એના કરતાં લાંબી રાઘવજીભાઈની રાજકીય કારકિર્દી છે. પોતે રાજકારણ ખૂબ જ હોશિયાર છે અને ગ્રાઉન્ડ પર લોકો સાથે સંપર્કમાં છે. પક્ષ ક્યાં પક્ષમાંથી પહેલાંમાંથી બીજામાં આવ્યા, બીજામાંથી ત્રીજામાં આવ્યા, ત્રીજામાંથી ચોથામાં આવ્યા, એનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે એમાં મારે કોઈ ટિપ્પણી નથી કરવાની. કે તમે ચૂંટણી લડવા નીકળ્યા છો તો વિઝનની વાત કરતા, કે તમે ધારાસભ્ય થઈ ગયા થોડીક વર્ષ સમજી લો, લોકોએ તમને વિજેતા બનાવી દીધા, તો પછીનો વિઝન શું છે? આગ્રામ્ય વિસ્તારનો જે વિકાસ કરવાની વાત છે એમાં તમારો રોલ શું હશે અને શું ઘટે છે કે તમે ચૂંટાયા પછી પહેલાં જ સમયમાં આ બધી વસ્તુ કરશો? અત્યારે તો એવું છે કે જનસંપર્કમાં જ્યાં જ્યાં જાય છે ને ત્યાં મેં મારી એક ડાયરી બનાવી છે. આ જે પણ ગામમાં જાઉં, માનો કે
जे पार्टीना एजेंडा छे, पार्टीना जे मेनिफेस्टो छे, जेम के दिवसना वीजळी आपवी, 12 કલાક આપવી, એમાં મારે કંઈ નથી કરવાનું, એ તો સરકાર બનશે એટલે આપશે જ. પણ મારી પાસે જે ગ્રામીણ વિસ્તારના એક એક ગામના જે મુદ્દા છે, નાનાથી લઈને મોટા સુધી, જે એક દિવસમાં એક ફોનમાં સોલ્વ થઈ જશેથી લઈ અને બહુ લાંબુ કદાચ અમારી સરકાર હોય કે અમે વિપક્ષમાં હોય તો આંદોલન કરવા સુધીના જે મુદ્દા છે, અત્યારે મેં મારી નોંધપોથીમાં નોંધ કર્યા છે. એટલે જેવું 8 તારીખે રિઝલ્ટ ડિક્લેર થાય છે અને હું ચૂંટાઈ જાઉં છું, તો મારી પાસે એ બે વિઝન રહેશે કે અમે સરકારમાં છીએ કે વિપક્ષમાં છીએ. વિપક્ષમાં છીએ તો સ્ટ્રેટેજી કંઈક અલગ હશે, સરકારમાં છે તો કંઈક અલગ હશે. પણ હાલ મારી નોંધપોથીમાં હું એક એક મુદ્દા છે નોંધ કરું છું. વસ્તુ એ બને છે કે ધારાસભ્ય થઈ ગયા પછી, ચૂંટાઈ ગયા પછી, લોકો એમાં સમય નથી આપી શકતા, કારણ કે પોતે પોતાના બિઝનેસમાં સમય દે છે, પોતાના વર્કઆઉટમાં સમય દે છે, ગ્રામ્ય વિસ્તારમાં જતા નથી. એ કમ્પ્લેન લોકોની હોય છે. તો એ બાબતમાં તમે જે વાત કરો છો, તમે ચૂંટાઈ ગયા પછી આ પબ્લિક પાછળ સેવાની જે વાત આવે છે, એમાં કેટલો સમય ફાળવશો? જો જયેશભાઈ, અત્યારે મેં એવું નક્કી કર્યું છે કે હું એક વકીલ છું, આ સિવાય મારા બીજા પ્રોફેશન બિઝનેસ પણ છે, અને રાજકારણ જે છે એ હું સેવાના હેતુથી આવ્યો છું. પણ એનો મતલબ એવો નથી કે મારે મારા કામ ધંધા બંધ કરી દેવાના છે. મારા કામ ધંધા માટે મેં અત્યારે એવું વિચાર્યું છે કે હું 2 કલાક ફાળવીશ. એ સિવાય મારો પરિવાર છે, મારા ભાઈ છે, મારા પપ્પા છે, એ પણ ધંધો જોવે છે. અત્યારે મેં એવું વિચાર્યું છે કે 2 કલાક દિવસના છે એ મારા કામ માટે, મારી પ્રેક્ટિસ માટે, અને ત્યાર પછીનો તમામ સમય જે છે એ લોકો માટે, મારી વિધાનસભા માટે. આવું મેં અત્યારે પ્રાઇમરી મેં વિચારી રાખ્યું છે, આવું હું ચલાવીશ. ધારાસભ્યનો જે બધું મહત્ત્વનો રોલ હોય છે, તો ધારાસભ્યની સરકારી તંત્રમાં એની ભલામણ જરૂર પડતી હોય, લોકોના પ્રશ્નો હોય, લોકોના પ્રશ્નો તમારે લોકો વતી તમારે વિધાનસભા સુધી નહીં પણ અહીં કલેક્ટર સુધી, કલેક્ટર કચેરી હોય, પીજી વિશે હોય, એવા બધા જગ્યાએ તમારે પ્રશ્નો રજૂ કરવાના હોય છે અને લોકોને મદદ કરવાની હોય છે. જી, એ તો એમ જ હોય છે, અને એ બધું અમે કરશી જ, અને બિંદાસને સારી રીતે કરશી. કારણ કે જો પહેલી વાત તો એવી છે કે અમે નવા છીએ, યુવાનો છીએ, શિક્ષિત છીએ, એટલે કદાચ ઘણી વખત એવું બને કે કોઈ, હવે એના પર હું કોઈ ટીકા ટિપ્પણી કે એવું નથી કરતો, પણ ભાજપમાં માનો કે ઘણા બધા ધારાસભ્યો છે એવા છે કે જે પોતે એજ્યુકેશન બહુ ઓછું છે, તો અધિકારીઓ પાસે જાય તો અધિકારીઓ એને ઉઠા ભણાવે, એ લોકોને ઉઠા ભણાવે. કમ્પેરમાં અમારી સાથે આવું નહીં બને, કારણ કે અમે અધિકારી, એમાં હું પ્રોફેશનલ એડવોકેટ છું, એટલે સરકારી અધિકારીઓ સાથે ઓલરેડી મારો પનારો છે જ, મતલબ એની સાથે કેમ કામ લેવું, એ હું આના કરતાં તો સારી રીતે જાણું છું. વાત કરીએ કાર્યાલયની, લોકોએ તમને મળવું ક્યાં? બેઝિક વાત એ, ગ્રામ્ય વિસ્તારની વાત હોય, સિટીનું કામ હોય, જામનગરનું કામ હોય, અને એના એવું ધક્કો ખાવો પડે. તો એક તમારે ફોન નંબર, તારે કે વાત કરીએ તો એક કોમર્શિયલી રીતે ફોન નંબર ડિક્લેર કરવાની વાત આવશે. લોકો ત્યારે વાત બને ત્યારે તમારો સીધો ફોન ઉપર સંપર્ક કરે, રૂબરૂ મળવાની વાત આવે, તો એના માટે કાર્યાલયની જરૂર પડશે. તો કાર્યાલય ધારાસભ્ય થઈ ગયા પછી તમે કાર્યાલય પણ ખોલશો? એના માટે મેં એવી વ્યવસ્થા કરી છે કે મારું જે ધારાસભ્યનું જે કાર્યાલય છે, મુખ્ય કાર્યાલય, એ એક હશે. એ સિવાય બીજા જરૂર પડશે તો પેટા કાર્યાલય બે, મારે એક સિક્કા આવે છે અને એની બાજુમાં ખાવડી આવે છે, બે મોટા સેન્ટર છે, ત્યાં એક કાર્યાલયની જરૂર પડે. અને મારે, મેં એવું મનોમન નક્કી કર્યું છે, લોકો સાથે પણ હું ઓરલી વચન આપીને આવું છું, અને મેં એવો સંકલ્પ કર્યો છે કે હું ધારાસભ્ય થઈ જઈશ તો દરેક ગામમાં 100 દિવસમાં 1 વખત વિઝિટ હું ચોક્કસ કરીશ. તમારું જો મત વિસ્તાર આવે 127 ગામ આવે છે, તો 127 ગામમાં તમે જાશો? 100 દિવસમાં 1 ગામમાં 1 વાર હું જઈશ. એવું એક પણ ગામ નહીં હોય કે જે એમ કહે કે પ્રકાશભાઈ આવ્યા હતા આજે અને બીજી વાર આવ્યા તો 101મો દિવસ થયો. આ તમારા માધ્યમથી, અને તમે કહેતા હોય તો હું લેખિતમાં પણ આપી શકું કે મારો જે પ્રવાસ છે, અનિવાર્ય સંજોગોને બાદ કરીને, માનો કે ક્યારેય કોઈ હેલ્થ પ્રોબ્લેમ આવ્યો, ધારો કે એક્સિડન્ટ થયું છે, પગ ભાંગ્યો છે, 15 દિવસનો રેસ્ટ આવ્યો છે, તો આવા સંજોગોને બાદ કરવા પડશે. પણ જનરલ કેસમાં જ્યાં સુધી હું ધારાસભ્ય છું, હું ગુજરાતમાં જ છું, તો હું 100 દિવસમાં 1 વખત મારા મત વિસ્તારના 1-1 ગામમાં જઈશ. મેં કીધું કે સમય નથી આપતા, કાર્યાલય ખોલવાની વાત આવશે. પછી વાત બને છે એવી પણ, લોકો એના ધારાસભ્ય થઈ ગયા પછી ફોન પણ નથી ઉઠાવતા. આ બધી વસ્તુ એટલા માટે પત્રકાર તરીકે હું તમને ઉલટ તપાસ કરું છું, અથવા આ વાત કરું છું કે પબ્લિક નારાજગી છે એ પણ નક્કી છે કે લોકો ફોન નથી ઉઠાવતા. જો જયેશભાઈ, મને જે અત્યાર સુધી હું સમજો છું ભાજપની એક સ્ટ્રેટેજી અને અમે જે કરવા માંગીએ છીએ, એમાં બેમાં ફોનવાળો પ્રશ્ન એટલા માટે સોલ્વ થઈ જશે, કારણ કે ભાજપની એક સ્ટ્રેટેજી રહી છે કે એ લોકો એવું ઈચ્છતા હોય છે, જેમ કે અમારા ખેડૂતો જે છે ને, એ ખેડૂતોની વાડીએ એક પ્રશ્ન હોય, અવારનવાર એમનું ટીસી હોય ભરી જાય, એટલે એમનો પાવર જે છે ડિસ્કનેક્ટ થઈ જાય 24 કલાકમાં, એક તો 8 કલાકે આવતો હોય. હવે ખેડૂત પીજીએસસીમાં ફોન કરે ને તો ટીસી ના બદલે. ખેડૂતે કાં તો કોઈ ચૂંટાયેલા, ભાજપના કોઈ ચૂંટાયેલા માણસને અથવા એના કોઈ ચેલા ચપાટા ચમચાનો કોન્ટેક્ટ કરવાનો. આ આ પેટર્ન છે. આ જે એક આખી વ્યવસ્થા આયોજનબદ્ધ રીતે ઊભી કરી છે, એના ચમચાને કોલ કરવાનો,
એનો ચમચો પીજીવીસીએલમાં ફોન કરે ત્યાર પછી ત્યાં ટીસી બદલે પીજીવીસીએલનું, અને પછી આ બધા જે ચમચાઓ છે એમની પાસે લિસ્ટ હોય કોના કોના ટીસીના આપણે ફોન કર્યા છે, અને ચૂંટણીમાં એનો ભરપૂર ઉપયોગ થાય કે તમારું ટીસી બગડે છે તો અમે રિપેર કરાવીએ છીએ એટલે અમને મત આપો, એની જગ્યાએ અમારી પેટર્ન એ હશે. પહેલી વાત તો એ છે કે હું ધારાસભ્ય થઈશ તો મારા એવા કોઈ ચેલા ચપાટક ચમચા નહીં હોય કે જેનું લોકોએ જેની મોથાજગી કરવી પડે. અમે એવી વ્યવસ્થા કરવા ઊભા માંગીએ છીએ કે ભાઈ અમારો કોઈ મતદાર છે એને પીજીવીસીએલમાં ફોન કર્યો અને ટીસી નથી બદલું અને એને મને ફોન કરવો પડશે ને તો એ હું ગૌરવ નહીં લઉં, મારા માટે શરમની વાત હશે કે મારા મતદારે આવી વાતમાં મને ફોન કરવો પડ્યો. તમે સમજો છો કે મારો મતદાર મને ફોન કરશે કે મારું ટીસી બદલવા પીજીવીસીએલમાં કોઈ નથી આવતા તો આ લોકો ગૌરવ લે છે કે જોયું ને ન બદલું ને અમારે ફોન કરવો પડ્યો ને, એની જગ્યાએ હું ધારાસભ્ય તરીકે મને શરમ આવશે કે યાર આટલું ખરાબ તંત્ર કે એક હેલ્પડેસ્ક નંબર ઉપર એક ખેડૂત ફોન કરે અને એને સમયસર ત્યાં ન બદલે, એમાંય મારે ધારાસભ્યની એનર્જી વાપરવાની? અમે આ પેટર્નથી કામ કરવા માંગીએ છીએ. નહીં ફોન, અમારા ફોન નો રિપ્લાય વાળો વાત નહીં થાય. ખાસ કરીને ધારો કે વિધાનસભાની જે વાત આવે છે એમાં પણ અમુક ધારાસભ્યો ગયા પછી પ્રશ્નો નથી ઉઠાવતા પોતાના વિસ્તારના, આ પણ એક કમ્પ્લેન છે. તો તમારા વિસ્તારના તમારે હોમવર્ક કરવું પડશે અને હોમવર્ક કર્યા પછી તમે તમારા વિસ્તારના પ્રશ્નો પણ ઉઠાવવા પડશે. અત્યારે એક બે મુદ્દાઓ સોશિયલ મીડિયામાં મારા જે વાયરલ થયા છે અને એ વાયરલ થયા છે બહુ નેચરલ વાયરલ થયા છે, એ મારી પોતાની તાસીર છે. કેમ કે હું પોતે જ એવું માનું છું કે ધારાસભ્યનું કામ જ એ હોય કે જે વિધાનસભા પોતાના મત વિસ્તારના જે પ્રશ્નો હોય એ વિપક્ષમાં નહીં સરકારમાં પણ બેઠેલા હોય ને, તો ધારાસભ્ય એટલે બેઝિકલી તો શું, રિપ્રેઝેન્ટેટિવ, પ્રતિનિધિ, મત વિસ્તારનું પ્રેઝન્ટેશન ત્યાં કરવાનું છે, ત્યાં ચાપલૂસી નથી કરવાની. તો સરકારમાં બેઠા હોય ને વાત ન સાંભળવામાં આવતી હોય તો મારી ત્યાં સુધીની તૈયારી છે કે અમારી સરકાર હશે તો હું બાયું ચડાવીશ કે નહીં મને આનું સોલ્યુશન તો જોશે જ, નહીંતર કાં તો મારું રાજીનામું આલ્યો અથવા અમે આંદોલન કરશે, હું આ છું. એટલે આ રીતે તમે જોયું કે પ્રકાશભાઈ દોંગા ખાસ કરીને ભણેલ ગણેલ શિક્ષિત છે અને ખાસ કરીને લોહી ગરમ છે, એટલે બધી રીતે અને ખાસ કરીને રાજકારણની વાત કરીએ, આમ પોતે કહે છે કે રાજકારણમાં અમે નવા નવા છીએ પણ ખરેખર રાજકારણમાં નવા નવા નહીં પણ રાજકીય ગુરુ પણ તરીકે ઉપસી આવ્યો છે, કારણ કે એની જે સ્પીચ છે સાચી વાત લઈને જાણનારા લોકો છે. અને બધા પ્રશ્નો તમે જોયું, મેં ઘણી ઉલટ તપાસ કરવાનો પ્રયત્ન પણ કર્યો પણ એનો જે જવાબ છે એ પૂરા કોન્ફિડન્સ સાથે, આત્મવિશ્વાસ સાથે, હોમવર્ક કરેલાની સાથે એને વર્કઆઉટ કર્યું છે. એટલે પ્રકાશભાઈ દોગા આમ આદમી પાર્ટી જે એની જે પસંદગી કરી છે એ ખરેખર બિરદાવા લાયક છે.